अपन कहू के बे विद्युत भार से माइनस क्यू और प्लस क्यू एना याम आप जीरो जीरो माइनस ए और बीजा क्यों से जीरो जीरो ए तो अँ क्यू है जीरो जीरो जेड अने एक्स वाय जीरो ए बिंदुए विद्युत क्षेत्र के तो अँ पे समझो एक जीरो जीरो माइनस ए है बीजो जीरो जीरो प्लस ए ए पॉइंट पर पड़ू है आ मग्यू है आ पेला पॉइंट जो है ये जीरो जीरो जेड है टूंक में आ त्रे जेड अक्ष पर रहे जीरो जीरो जेड जीरो जीरो माइनस ए जीरो जीरो ए देट मीन्स आ डायपोल एक क्रिएट थो माइनस क्यू प्लस थी आ पॉइंट एनी अक्ष पर तो अक्ष पर आप विद्युत क्षेत्र चेक कर सकिए वास्तव में स्थितिमान मग्यू है अँ क्षेत्र लखायु पर स्थितिमान मग्यू है तो अक्ष पर स्थितिमान सूत्र आप सीधे चेक कर सकीशू पची अँ बात करी है एक्स वाय जीरो तो आ है डायपोल ये आप पड़ो जेड अक्ष पर आ बे पॉइंट है ये एना लंब है द्विभाजक में पसार थता लंब है एटला माटे ए विषुवरेखा पर कही सकिए विषुवरेखा पर विद्युत स्थितिमान है जीरो आवशे अपने पहले थी बेजिक कॉन्सेप्ट आइडिया होवो जोईए हवे सेकंड पछी चेक करीए छे तो अहींया पहला आ पॉइंट ने आकृति में दर्शावानो ट्राई करिए तो आ जेड अक्ष लीधी है आ वाय अक्ष है आ एक्स अक्ष जेड अक्ष पर अहींया प्लस क्यू विद्युत भार एना आयाम जीरो जीरो ए अहींया माइनस क्यू विद्युत भार एना आयाम जीरो जीरो माइनस ए अने त्रीजो पॉइंट है जीरो जीरो जेड ए अहींया है અહીંયા આપણે સ્થિતિમાન શોધવું છે તો તમે ડાયરેક્ટ ઇક્વેશન કેપી કોસ થીટા વાળું કરી શકો અથવા પછી આપણે પ્રોપર રીતે સમજવાનો ટ્રાય કરીએ તો પ્લસ ક્યુના કારણે અહીંયા કે ક્યુ બાય આર અને અહીંયા માઇનસ કે ક્યુ બાય આર ટુ થશે તો એ જ વેલ્યુ લખવાનો ટ્રાય કરીએ તો ટોટલ પોટેન્શિયલ જોવા જઈશું તો એ વી બરાબર વી વન પ્લસ વી ટુ રહેશે અને વી વન કેટલા તો કે ક્યુ બાય આર વન અને અહીંયા કે માઇનસ ક્યુ બાય આર ટુ તો આ વેલ્યુ લખી છે હવે આર વન આર વન કેટલા તો આ અહીંથી ડિસ્ટન્સ ઝેડ થશે આ ડિસ્ટન્સ એ છે કારણ કે અહીંયા બતાવ્યું છે આ ટોટલ ડિસ્ટન્સ ઝેડ થયું આ ડિસ્ટન્સ એ છે તો આ થાય ઝેડ માઇનસ એ દેટ મીન્સ આર વન થશે ઝેડ માઇનસ એ અને આર ટુ થાય અહીંથી ડિસ્ટન્સ ઝેડ આ ડિસ્ટન્સ એ તો આ થાય ઝેડ પ્લસ એ તો અહીંયા આર વન ઝેડ માઇનસ એ અને આર ટુ ના બદલે ઝેડ પ્લસ એ અને ક્યુ વન થશે પ્લસ ક્યુ ક્યુ ટુ છે તો માઇનસ ક્યુ છે એ આપણે વેલ્યુ લખીએ છીએ હવે ઓલરેડી અહીંયા માઇનસ આપણે લખ્યું હતું પણ વાસ્તવમાં સ્થિતિમાનનો વી વન પ્લસ વી ટુ હવે કિંમત મુક્તિ વખતે માઇનસ આવશે એટલે આ રાઈટ છે હવે ક્રોસ મલ્ટિપ્લિકેશન કરીએ ક્રોસ મલ્ટિપ્લિકેશન કરીશું તો અહીંયા ગુણાશે એના પહેલાં ક્યુનું કોમન કાઢ નાખીએ અને ક્રોસમાં મલ્ટિપ્લિકેશન કરીએ નીચે ઝેડ માઇનસ એ ઝેડ પ્લસ એનો ગુણાકાર રહેશે એટલે ઝેડ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર રહેશે તો અહીંયા જોયું કે ક્યુ બાર કાઢ્યું છે અને આ સ્ટેપ આપણને રહેશે હજી આપણે ક્રોસમાં ગુણાકાર કરીશું તો અહીંયા ઝેડ માઇનસ એ ઝેડ આ ઝેડ પ્લસ એન્ડ ઝેડ માઇનસ એ નીચે ઝેડ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર રહેશે હવે જોઈએ તો એ કેન્સલ થઈ જશે અહીંયા ટુ ઝેડ રહેશે તો ટુ સોરી ટુ એ જેટલું આપણને વેલ્યુ રહેશે એ કેન્સલ ઝેડ કેન્સલ થઈ જશે તો આ જે વેલ્યુ છે એમાં જોવા જઈશું તો કે ક્યુ ટુ એ ડિવાઈડેડ બાય ઝેડ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર આવ્યો હવે ક્યુ ઇન્ટુ ટુ એ એટલે ડાયપોલ મોમેન્ટ પી થશે તો અહીંયા ક્યુ ઇન્ટુ ટુ એ એટલે ડાયપોલ મોમેન્ટ પી આ પોટેન્શિયલ ઝેડ પોઈન્ટ પાસેનું આવ્યું છે હવે એના પછી આગળ વાત કરી છે બી ઓપ્શનમાં આપણે એક્સ વાયનું પછી જોઈએ છે બી ઓપ્શનમાં આપણને કહ્યું છે કે સ્થિતિમાન ઉગમ બિંદુથી આર પર આર બાય એ એટલે કે આર જે એ કરતાં મોટો હોય ત્યારે આધારિત સૂત્ર જોવાનું છે તો હવે એનો મતલબ આર એટલે આપણા માટે અહીંથી ડિસ્ટન્સ ઝેડ થઈ જશે તો ઝેડ મોટો હોય એ કરતાં તો એને અવગણી કાઢો તો આપણું સૂત્ર થાય કેપી બાય ઝેડ સ્ક્વેર તો અહીંયા એ જ પરથી બી સમજીએ કે અથવા પછી આના ઓરિજિનલ ઇક્વેશન પર જઈએ હું માનું ત્યાં સુધી અહીંયા લખી દઈએ તો ચાલશે વી બરાબર કેપી બાય ઝેડ સ્ક્વેર માઇનસ આર સ્ક્વેર જ્યાં ઝેડ ઇઝ ઇક્વલ ટુ આર લઈ લો અને ઝેડ એ એ કરતાં મોટો છે એટલે આપણે એને અવગણો તો કેપી બાય આર સ્ક્વેર સૂત્ર આવે પણ અહીંયા આપણને પ્રોપર ઇક્વેશનથી સમજ્યું છે કે કેપી કોસ થીટા બાય આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા પણ આપણે જોયું કે આર એ એ કરતાં મોટો છે એટલા માટે એને અવગણી કાઢો તો આપણું સૂત્ર થઈ જશે વી બરાબર કેપી કોસ થીટા બાય એ આર સ્ક્વેર થઈ જશે એનો મતલબ થયો વી પ્રપોઝનલ ટુ આર સ્ક્વેર રિલેશન આવે છે ઓકે આ કોન્સેપ્ટ થઈ ગયો હવે એના પછી સમજીએ છીએ કે નેક્સ્ટમાં આપણને કહ્યું છે એના પહેલાં અહીંયા એક સેન્ટેન્સ લખી દેવાનું છે કે જે મારાથી લખવાનું રહી ગયું છે કે એક્સ વાય ઝીરો એ બિંદુ વિષુવરેખા ઉપર છે એક્સ વાય ઝીરો એ બિંદુ વિષુવરેખા ઉપર છે અને વિષુવરેખા ઉપર સ્થિતિમાન હંમેશા શૂન્ય આવે જે આપણે કોન્સેપ્ટમાં ભણેલા છીએ ત્યાં હંમેશા સ્થિતિમાન શૂન્ય હશે ઓકે નેક્સ્ટમાં આપણને કહ્યું છે કે એક નાના પરીક્ષણ વિદ્યુતભારને
एक्स अक्ष पर 500 थी माइनस 700 बिंदु सुधी लई जवुं छे। ओके, अहींया समझवानो ट्राय करो, आ पॉइंट पड्यो छे प्लस क्यू माइनस क्यू, डायपोल जेड अक्ष पर पड्यो छे, अने आपणे एने लई क्यां जवानो छे? विद्युतभारने तो आ एक्स अक्ष पर थी एक्स अक्ष पर लई जवानो छे, टूंकमां एक्स अक्षना एक पॉइंट थी एक्स अक्षना बीजा पॉइंटे। तो एक्स अक्ष ए डायपोल माटे तो लंब थई गयुं, तो विषुवरेखा थई जशे, અને એ સિચ્યુએશનમાં ટૂંકમાં એને લંબ આવે, ઝેડ અક્ષને લંબ એક્સ અક્ષ ઉપર ગયો, તો એમાં સ્થિતિમાન સમાન હોય અને એ કન્ડિશનમાં સ્થિતિમાન શૂન્ય આવશે, સ્થિતિમાનનો તફાવત। તો એ જ વસ્તુ અહીંયા સમજાવી છે કે જો 500 થી માઇનસ 700 બિંદુ એ છે વિષુવરેખા ઉપર છે, અને એના કારણે આ બિંદુ ઉપર સ્થિતિમાન કેટલું આવશે? શૂન્ય આવશે, અને પરીક્ષણ વિદ્યુતભારને ત્યાં ગમે એમ ગતિ કરાવો કોઈ કાર્ય થશે નહીં। તો આના ઉપર લઈ જઈએ તો કોઈ કાર્ય થશે નહીં। તો કાર્યનું સૂત્ર Q0 V1 માઇનસ V2, પણ સ્થિતિમાન સમાન છે અને 0 છે એટલે કાર્ય પણ 0 આવશે। તો એક્સ અક્ષ ઉપર હોય તો કાર્ય થતું નથી, એનો મતલબ સીધા અર્થમાં આપણે કહીએ કે કાર્ય બદલાશે, ટૂંકમાં માર્ગ પર આધારિત નહીં હોય।